બોલો સદગુરુ દેવ જય જેને જેને સદગુરુ મળ્યા છે એના હૃદયની અંદર ગુરુ ગુણ બંધાણો છે કારણ કે ગુરુ થકી નામ ભજનનો ભક્તિ માર્ગ મળ્યો છે અને એ ભક્તિએ કરીને કંઈક 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 ભગવાનની માલુમાત મળી છે એટલે સ્વાભાવિક જ આપણા સૌ કોઈના હૃદયમાં ગુરુગુણ બંધાણો છે ગુરુ એ ફક્ત દેહ એટલું નિયમ નહી ગુરુ એટલે પદ ગુરુએ આપેલું નામ ખરેખર ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય સગુણ એ ગુરુનો મહિમા કે એનાથી આપણને ગુરુપદ મળ્યું ગુરુનું સેવન ગુરુની પૂજા આપણે સહજપણે કરી રહ્યા છે પણ રામ પણ આ પદની પૂજા કરતા હતા કે હા આની પૂજા કરતા હતા કેવી રીતે કરતા હતા કે પદમા લેકર આસન રખના ઉની મુનિ મુદ્રા કો ધ્યાન ધરો અગમ અગોચર મંત્ર ને પડતા સુન મંડળમાં જઈને સેલ કરો તમારા મનને ગુરુજી આપેલા પદ આસન લગાવો મનને નામ સંગી બનાવો અને હોટ કંઠ જીભના સહારા વિના સેજે સેજે તમે શ્વાસો શ્વાસે સમરણ કરો આ ઉની મુનિ મુદ્રાનું ધ્યાન છે અગમ અગોચર મંત્ર ને આપણા શ્વાસમાં અગમ એટલે આપણા મનને એની હજી જાણ નથી અગોચર એટલે એને જોઈ શકાતો નથી એવો એક નિરંતર શબ્દ કરે છે આપણે એને પોઢવો છે ઉગારામ દાદા એ આવડો આ એકડો ઘૂટવાનો કીધો છે કે જે આપણા ઘટની અંદર એકાક્ષર રૂપે રહેલો છે એને ઘૂટવો એટલે ગુરુ નામે કરીને પૈઠા કરવો તો સુન મંડળની અંદર સ્વરૂપ ની પ્રાપ્ત થાય ગુરુ આ પદ પંકજ પૂજતા ખરેખર ગુરુએ આપણને જે પદે કરીને રામ ભજતા એ જ પદ આપણને આપ્યું છે તો એક જ પાણી એક જ પથરા એક નાવણ કા પણ એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામકૃષ્ણ પૂજારા ભર મેં મત ભૂલો મારા તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા એક જ પાણી આપણે વાત નથી કરવી શોર્ટગટ સમયની અંદર સત્ય જાણવું છે તો ઘટોઘટની અંદર એક જ નિરંતર શબ્દ ઈચ્છા કરે છે એક જળબૂંદ નો મનેલો દેહ બધા દેહ પાંચ તત્વ નો ઘાટ છે આ દેહમાં તો ઈ નાવાનો આરો ક્યાં છે ત્યાં કે ઈ હરદ્વાર છે હરકી પેઢી હા હરકી પેઢી હર એટલે શિવ હર એટલે હરિ એને મળવાનું દ્વાર એ શ્વાસ અને વિશ્વાસ છે અમે તો હરિદ્વાર ગયા બધા સ્નાન કરતા હતા મેં મુખ્ય પૂજારીને પૂછ્યું મેં કીધું અહીંયા મંદિરો બધા લખ્યું છે કે પૌરાણિક મંદિર છે પૌરાણિક મંદિર છે કે પેલા આ ઘાટ બન્યો એ પેલા આપણા બ્રાહ્મણોના જ ઘર હતા કે આ ઘાટ વિકસાવ્યો એટલે બ્રાહ્મણોને એક એક પૂજા કરવા માટે આ જગ્યાઓ આપી એટલે મંદિર બનાવ્યા નાના નાના અહીંયા કોઈ ભગવાન નથી કે અહીંયા કેવળ જળની પૂજા થાય છે આરતી પણ અહીંયા જળની જ થાય છે અને ખરેખર તમે ગંગા કિનારે જોયું કે બધા મંદિરમાંથી પૂજારીઓ નીકળે અને ગંગાના કિનારે છેલ્લા પગથથી એ ઉભા રહીને જળની પૂજા કરે આરતી તમે જો સાંભળી હોય તો ખ્યાલ હશે ગંગા એટલે જળના જ ગુણ ગાતી આરતી ગવાય છે આપણે શું કરી રહ્યા છીએ આપણે પણ આપણા ઘટની અંદર હરિદ્વારમાં હરકી પેઢીમાં ગંગા પ્રવાહ ચાલી રહ્યો છે હર એટલે નિવાસ એ ઘાટ નો અધિક મહિમા છે હરદ્વારમાં તમે બધા એ જોયું કે ન્યાજ નવાનો મહિમા ન્યાજ જાત્રાળુઓ જાજા સ્નાન કરતા હતા આમાં એવો એક ઘાટ છે શ્વાસ અને ઉશ્વાસ રૂપી અને એમાં જેમ પૃથ્વી ઉપર હરિદ્વારની અંદર જળ રૂપે અસ્ખલિતપણે ગંગાજી વહન કરી રહ્યા છે એમ આપણા ઘટની અંદર શબ્દ અસ્ખલિત અસ્ખલિતપણે વહન કરી રહ્યા છે હવે આપણે આપણે સોહમ નામની જ પૂજા કરી છે આ સોહમ પદ થી જ આપણે પૂજન કરી રહ્યા છે આપણે એના જ ગુણાના વાદો ગાઈ રહ્યા છે ભલે આપણે કરી છે ગુરુની આરતી પણ એ દેહની આરતી નથી એમાં રહેલા દેહીની આરતી છે એક જ જ પાણી એક 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 પથરા નાવણ પણ રામ અને કૃષ્ણ પૂજારા એ મુહૂર્ત કઈ છે અને જોવી હોય તો શું કરવું એ માટે દિલ કર દર્પણ મન કર મુખડું અંદર જોઈ લે સ્વરૂપ તારું મનકા માનેલા મેરામ નજરે તરસે ઉન મૂર્તિ તું કરી લે દીધારું હે મનવા તું માન કહ્યું મારું હવે કોઈ કલ્પના નથી કરવાની કે આપણને કોઈ પ્રકારનો દેહ દેખાઈ જાય બે હાથ વાળો ચાર હાથ વાળો કોઈ કલ્પના નથી કરવાની કારણ કે આપણે ઈશ્વરનો અનુભવ કરવો છે એ કે બોલે ઈસે નથી થાય થાય એ દર્શન દિલનું દર્પણ બની જાય મનનું મુખડું બની જાય અને અંતરદ્રષ્ટિ કરતું થાય તો એને પોતાનું સ્વરૂપ દર્શાય છે પોતાનું સ્વરૂપ દર્શાય છે એટલે કે જેમ છે એમ ઈશ્વરની અનુભૂતિ થાય છે આવા ભાવથી આવી સમજણથી ભગવાન રામ પૂજા કરતા હતા મતલબ ભજન કરતા હતા અઢાર છોડી પદમ દળ લઈને ભગવાન રામ દરિયા કિનારે કરી ચાવ એટલે કથા એમ કે છે કે ભગવાન રામે જ્યાં શિવની સ્થાપના કરી કોઈ માને કે ન માને પણ આપણે ગુરુના બાણકો ભગવાન રામ જળની સ્થાપના કરે એમ ન માનીએ તો શું કર્યું રામે શું કર્યું કથા તો છે જ પ્રસંગ તો છે આધ્યાત્મિક સમજણ શું છે કે રામે ગુરુ વશિષ્ઠ ને યાદ કર્યા કે હે મારા નાથ હે દયાળુ એ દિનબંધુ તમે કંઈક માર્ગ બતાવો અને રામે પોતાના સ્વ એની અંદર રામની સ્થાપના કરી કોણે રામે રામે સ્વરમાં રામની એટલે નામની સ્થાપના કરી રામેશ્વર એટલે તરત જ અંદરથી એક મહાન શક્તિ રૂપ અંગદ અને હનુમાન એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર શિલા ઉપર રામ નામ અંકિત કરે એ શિલા તરે ભવસાગર તારવાની રામા અવતાર ની આ જુગતી હૈલી આવે છે એક જ પાણી એક જ પથરા એક નાવણ કારા એક મુહૂર્ત મેં એસી દેખી કે જેના રામ કૃષ્ણ છે પૂજારા આપણે જે મુહૂર્ત નો ભજી પૂજી રહ્યા છે એને જ ભગવાન રામ ને ભગવાન કૃષ્ણ ભજતા હતા ગુરુપદ પંકજ પૂજતા ચૌદે લોક પૂજાય શિવ વિરંચી શારદા એ પણ ગુરુ તણા જ સગાય એટલે ગુરુનો મહિમા અધિકાધિક ગવાઈ રહ્યો છે અને જેમ ગવાઈ રહ્યો છે એમ અનુભવાય રહ્યો છે સંત પછી સંત વેલી પ્રગટ થયા કરે છે એ એમને તો ન થાય ને અનુભવ વગર વેલી કેમ ચાલે સંત મંડળ અધિકાધિક થઈ રહ્યું છે અનુભવ વગર કેમ થાય ગવાઈ રહ્યો છે અને એમાં આજનો આપણો દિવસ ગુરુ પૂનમ ગુરુના બાળક માટે અધિકાધિક દિવસ ગણાય કે આજે ગુરુની યાદી તનથી મનથી ધનથી સેવા સુશુપા મન કર્મ વચનથી એની પરાયણતા આપણા માટે મહામૂલો દિવસ ગણાય છે ને ધનભાઈ છે ધન ધનગડી છે કે આપણે સૌ કોઈ આ ગુરુ ગુણને સમજી સઈકા છે બુધી સઈકા છે અને એ થકી કાંઈક કઈક કઈક કાંઈક અંતર ખોજ કરીને અનુભવ પણ પામી સૈકા છે દાદા ઉગારામ પૂજારામ હરજીવન રામે આ જગત મધ્યે સત્ય અને જ આત્મા ધર્મનો ઝંડો લહેરાવતો કરી દીધો અને એ મહાન શ્રમે કરીને આજે જે આપણે બધાય એ ભક્તિના રંગે રગાઈ રંગાઈને આ મોજ કરી રહ્યા છે તો આપણે બીજું તો કાંઈ ખાસ ધમ પછાડા કરવાના નથી કાંઈ ડોટમ ડોટ થવાનું નથી કે કોઈ આકરું તપ કે કંઈ તિતિક્ષા ભોગવવાની નથી બસ એક મળેલું છે એટલે આત્મા ઘટમાં જ છે ગુરુ કૃપાઈ અને ગુરુ ગમે એને માણી લેવાની વાત છે એ માટે તો શ્વાસોશ્વાસનું સમરણ છે જે સાધક ઈચ્છે ત્યારે થઈ શકે છે માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઉઠતા હળતા ફરતા હણતા માણતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખરા દિલના ભાવથી મારા નાથનું ભજન કરજો આ ભલી વાત છે આ ભલી વાતે જે સાધકનું મન ગળે એનો બેડો છે સદગુરુદેવની જય